થરાદના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ધારાસભ્ય સહિત અધિકારી પહોંચ્યા નર્મદા કેનાલ અધિકારીઓ નાગલા ખાનપુર ડોડગામના પાણી ભરાયેલ વિસ્તારની મુલાકાત લીધી હતી જેમાં ત્રણ ગામોના અંદાજે એકસો પચાસ થી વધુ ખેડૂતો પોતાનું ખેતર મૂકી બીજે વસવાટ કરી રહ્યા છે નાગલા ડોડગામ ખાનપુરમાં બે હાજર પંદર અને બે હાજર સત્તરના પૂરમાં ત્રણસો પચાસ હેક્ટર જમીનમાં પાણી ભરાયેલું છે આ પાણીનો કાયમી નિકાલ કરવા માટે વારંવાર અધિકારીઓ નાગલા ખાનપુર અને ડોડગામની મુલાકાતે ગયા છે પણ આજ દિન સુધી પાણીનો નિકાલ કરવામાં આવ્યો ત્યારે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે સંકલનની મિટિંગમાં મુદ્દો લેતા સિંચાઈ અને નર્મદા વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા અને ત્રણ ગામોની જમીનમાં ભરાયેલ પાણીનો નિકાલ કેવી રીતે થાય એના માટે ખેડૂતોને સાથે રાખી સ્થળ પર માહિતી મેળવી હતી સાથે જ ધારાસભ્ય જણાવ્યું હતું કે ટૂંક સમયમાં પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો ફરી સંકલનની મીટીંગમાં મુદ્દો ઉઠાવવામાં આવશે ત્યારબાદ અધિકારીઓ પણ જણાવ્યું હતું કે અહીં થયેલા સર્વેનો નો એસ્ટીમેટ ગવર્મેન્ટમાં જશે અને મંજૂરી મળ્યા બાદ આ સમસ્યાનો કાયમી ધોરણે નિકાલ થશે પરંતુ હાલ તો લોકોની મુશ્કેલી દૂર થાય તેવા પગલા તાત્કાલિક લેવામાં આવશે સાથે જ અહીના ખેડૂતો ચીમકી ઉચ્ચારી હતી કે જો હવે ટૂંક સમયમાં પાણીની સમસ્યાનો નિકાલ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરીશું ખાનપુર ત્રણ ગામની મુલાકાત લીધી લોકોને ખૂબ જ મુશ્કેલી છે ખેતરોમાં પાણી ભરાઈ રહ્યું છે પ્રાઇવેટ સર્વે નંબરમાં ખેતી થઈ શકતી નથી એના માટે દર વખતે કલેક્ટર સાહેબમાં પણ અહીંના ધારાસભ્યશ્રીઓ રજૂઆત કરતા હોય છે એના અનુસંધાને આજે વિઝિટ ગોઠવી છે અને નર્મદા નિગમના કર્મચારીઓને પણ અહીં બોલાયા છે એમને જે કરવાનું થતું હશે એ પણ એમના ઉપલા લેવલે જાણ કરશે અને અમારે જે સિંચાઈ વિભાગ તરફથી જે પગલાં લેવાના છે એ આજે બધી પરિસ્થિતિથી વાકેફ થઈ અને હવે આગળ સર્વે ઇન્વેસ્ટિગેશન કર્યું છે અને એનું મંજૂરી માટે સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવે કેટલો સમય લાગશે પાણી નિકાલનો પાણી નિકાલમાં તો જો પહેલું કરવું હોય કાયમ ઉકેલ કરવો હોય તો ટાઈમ લાગશે હજી કાયમ ઉકેલ માટે એસ્ટિમેટ ગવર્મેન્ટમાં જશે એની વહીવટી મંજૂરી સૈદ્ધાંતિક મંજૂરી બધું મળશે ટેન્ડર પ્રોસીજર થતો એકાદ બે વર્ષ નીકળી જાય એની પણ ટેમ્પરરી વ્યવસ્થા માટે આજે જ મેં મેકેનિકલના મશીનરી હોય છે અમારે વોટ પંપ એમની જોડે વાત કરી છે જઈને અત્યારે કાગળ લખીશ એટલે પંપ આપી દે અને જો આ આપણી કેનાલ છે નર્મદાની એમાં નાખવાનું અનુમતિ મળે તો જે અત્યારે પાણી ભરાયેલું છે એનો નિકાલ થઈ શકશે વારંવાર એટલે હવે અધિકારીઓ તો બદલાતા રહે છે મને દસ દિવસ થયા અહીંયા આજે એટલે હવે મેં જોયા વગર તો મને ખ્યાલ આવે જ નહીં એટલે હું આજે વિઝિટ કરવા જ આવ્યો છું અને શક્ય તેટલું ઝડપી પગલા લઈને લોકોના મુશ્કેલી દૂર થાય એવું કરીશું ઓકે આજે સિંચાઈ વિભાગ નર્મદા મેલ કે અધિકારીઓ નાગલા અને ખનપુરના ખેતરોમાં જે પાણી જે ભરાઈ રહ્યું છે એના કાયમી નિકાલ અને અત્યારે હાલમાં પાણીના નિકાલ માટે અહીંયા આવ્યા છે અને ખેડૂતોની રજૂઆતો બધાની રજૂઆતો સાંભળી છે એ વખતે સંકલનના મિટિંગમાં મુદ્દો લેવામાં આવ્યો તો એના ભાગરૂપે આજે કાયમી નિકાલ માટે કઈ રીતે થઈ શકે એનું નિરીક્ષણ કરવા જયારે સિંચાઈ વિભાગ અને નર્મદાના આવ્યા છે તાત્કાલિક આના લીધે ચારે ગામના ચા જાય ગામ નાગલા ખોનપુર ને ચારડા ચારેય ગામના ખેડૂતો હેરાન થઈ રહ્યા છે નિકાલ નહીં થાય તો આગામી સમયમાં ખેડૂતો સાથે રાખીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ખાસ કરીને ફરતી મિટિંગની અંદર પણ આનો મુદ્દો લઈને કઈ કઈ તારીખ સુધી આનો નિકાલ થશે એનો જવાબ માગવામાં આવશે આ મીડિયાના માધ્યમથી સરકારને જણાવવા માગું છું કે અમે રૂડગમ ગામ નાગલા અને ખોનપુર ત્રણ ગામના ખેડૂતો આજે રીતે ત્યાં હતા અહીંયા સિંચાઈવાડા હતા મારા ગુલાબસિંહ ધાનેસમી પણ પ્રધારી હતા અને બધા રૂબરૂ મુલાકાત લીધી અમારી વારંવાર રજૂ સરકારને છે કે અમારા પોણીનો કાયમી નિકાલ થાય રેલ વિસ્તારનો તો કાયમી નિકાલ કરવા માટે અમારું ગ્રાઉન્ડ લેવલ ચાલી પોઈન્ટ પહોંચતી વેરિયન્સ પાટીનું છે અને હોમે ગ્રાઉન્ડ લેવલ ચાળત્રી મીટર છે તો ત્રણ મીટરની હોમે ગેમ છે તો અમારું પોણી ત્રણ મીટરની ગેપમાં કેમ ન થાય તો અમારી મોગણી છે કે ઓપન કેનાલ અમને મળવા મળે અને માલસણ બ્રાન્ચમાં જોડવામાં આવે તો અમારું પાણી ચોમાસા દરમિયાન માલસણ બ્રાન્ચમાં થાય અને વધુ શિયાળા અને ઉનાળામાં આ ખેડૂતોને સિંચાઈ માટે પણ રીટીન પાણી મળી શકે આવું ડબલ ફાયદો ખેડૂતોને થાય એમ છે તો એટલા માટે મારે સરકાર શ્રીને રજૂઆત થઈ દુર્ગમની અને નાગલા ખોન ત્રણ ગમણી કે અમારા પાણીનો કાયમી નિકાલ થાય મોનાભાઈ રાજ દુડગમ શું કરશો પાણી નિકાલ ન થાય તો અમે ત્રણ વર્ષથી તમે રાહ બેઠા બે હજાર પંદર હતાર ઓગણીસમાં આની અંદર અમે અઢીસો ત્રણસો ખેડૂતો છીએ આ ખેડૂતો અમે રાહદી બેઠા છે જો હવે આ સાલને અમારી ધીરીજ ખૂટી છે હવે તો પોણ નિકાલ કામી કરવા ના હતા અમે ખેડૂતો નહીં પણ ઉગ્ર આંદોલન પણ અમે કરીશું અને એની સંપૂર્ણ જવાબદારી સરકાર શ્રી ને રહેશે યશપાલ વાઘેલા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ થરાદ